હવે આગળ વાત કરીએ તો મહીસાગરની. મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકાના મલેકપુરા ગામે બરોડા ગ્રામીણ બેંકની બારીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા. જ્યારે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જતી હતી. સરકારી લોકડાઉનની રાહ જોયા વગર સ્વયંભૂ બજાર બંધ રાખવા તેમજ સામાજિક પ્રસંગો હાલ પૂરતા મોકૂફ રાખવાના સરાહનીય પ્રશ્નો થયા છે. ત્યારે તેના ભાગરૂપે મલેકપુર ગ્રામ પંચાયતની અપીલથી હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી COVID-19 સંક્રમણના ફેલાવા બાબતે COVID-19 ગાઈડલાઇનનું પાલન કરવા મલેકપુરનું ધમધમતું બજાર 7-8 દિવસ બંધ રાખવામાં આવેલ છે. મલેકપુર પંચાયતના વહીવટીકર્તાઓને અપીલને માનીને મલેકપુરનું બજાર દરેક વેપારીઓ કોરોનાની મહામારીને પહોંચી વળવા પોતાનું સમર્થન જાહેર કરે છે. પ્રજાની સુખાકારી અને આરોગ્યની ચિંતા કરી પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા, પરંતુ ગ્રામ્ય સ્તરે પણ કોરોનાનું કહેર દિન પ્રતિદિન વધતું જાય છે અને મહીસાગર જિલ્લામાં પહેલાં શહેરમાં અને હવે ગ્રામ્ય સ્તરે પણ કોરોના વાયરસનો સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે મલકપુરમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની બારીએ લોકોના ટોળેટોળા જોવા મળે છે અને કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી. જ્યારે બેંકના અધિકારીઓ પણ આ બાબતને કોઈ ધ્યાને લેતા નથી તો કોણ કરશે સરકારી નિયમોનું પાલન? શું આ બેંકની બારીએ કોરોના ફેલાઈ શકતો નથી? શું સોશિયલ ડિસ્ટન્સનું પાલન બેંક આગળ કરવામાં આવતું નથી કે પછી તંત્રની લાપરવાહી છે? અમીન કોઠારી, ZSTV, સંતરામપુર.